નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ બગલ. ભિલોડાના શામળાજી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી છે, જેમાં જિલ્લા કક્ષાની ઉજવણીમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લીના ભિલોડાના શામળાજી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં જિલ્લા કક્ષાની ઉજવણીમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. તો અરવલ્લી જિલ્લાના 500 આદિવાસીઓને ધનપતિ બનાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. ધારાસભ્ય પીસી બરંડાએ આદિવાસી જનતાને સરકાર દ્વારા મળેલ લાભની વાત કરી છે. આદિવાસી સમાજના લોકોને રોજગારી માટે અલગ ઉદ્યોગો સ્થાપવાની પણ વાત કરી છે. દરેક ક્ષેત્રે પ્રગતિ કરેલ આદિવાસી ભાઈ બહેનોને પ્રોત્સાહિત કર્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 14 જિલ્લા, 56 તાલુકા, 4000થી વધારે ગામ અને 90 લાખથી વધારે આદિવાસી સમાજના ભાઈઓ માટે સમગ્ર ગુજરાતની અંદર અનેક પ્રકારના કાર્યક્રમો આપ્યા છે. હું આજના 9 ઓગસ્ટના દિવસે સમગ્ર વિશ્વ જ્યારે આદિવાસી સમાજના ભાઈઓ માટે ઉજવતું હોય અને આજે જિલ્લા કક્ષાએ અહીંયા આગળ કાર્યક્રમ ઉજાણો છે, ત્યારે ખૂબ દિલથી સમગ્ર ગુજરાતના ભાઈઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમને ખાતરી આપું છું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અનેક પ્રકારની યોજનાઓ સાથે આદિવાસી સમાજનો ભાઈ, તે અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે એમ કે 21મી સદીમાં સમગ્ર ભારત જ્યારે 5મી અત્યારે અર્થવ્યવસ્થા છે, 3જી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે, ત્યારે મારો ભાઈ આદિવાસી સમાજનો ભાઈ ક્યાંય પાછળ ના રહે. ચાહે ખેતી હોય, ઉદ્યોગ હોય, શિક્ષણ હોય, એન્જિનિયર હોય, ડૉક્ટર હોય, અનેક પ્રકારે સક્ષમ રીતે આગળ વધે એ પ્રકારની સરકારે વ્યવસ્થા કરી છે. અને અમારા પદાધિકારી અધિકારીશ્રીઓએ પણ આ જિલ્લાની અંદર અનેક પ્રકારની યોજનાઓનો મહત્તમ મોટા ભાગનો લાભ લોકોને મળે એ પ્રકારની વ્યવસ્થા કરી છે. તો આજના પ્રસંગે વિશેષ નહીં કહેતા હું એટલું ચોક્કસ કહીશ કે આવનાર સમય એ આદિવાસી સમાજના ભાઈઓનો છે. તો આ પ્રવાહની અંદર બધા આપણે આગળ વધીએ, શુભકામના પાઠવીએ. કેમ કે આ સમાજે પ્રકૃતિ અને પૃથ્વી માટે અનેક વસ્તુઓ કરી છે, ત્યારે મારી શુભકામના સાથે મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.